મેઘવંશ મારો યુવા સમાજ ટ્રસ્ટ અબડાસા દ્વારા સાવિત્રીબાઈ ફુલે વિદ્યાર્થી સન્માન યોજવામાં આવ્યું હતું. સમાજની સંપૂર્ણ માહિતી સાથેની મોબાઈલ એપ લોન્ચ કરાઈ. મેઘવંશી મારો સમાજ ટ્રસ્ટ અબડાસાના ઉપક્રમે ધોરણ 8 થી કોલેજ ડિગ્રી મેળવનાર છાત્રો તથા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારનું યોજાયું સન્માન. મેઘવંશી મારો સમાજ ટ્રસ્ટ અબડાસાના ઉપક્રમે મેઘવંશી મારો યુવા સમાજ ટ્રસ્ટ અબડાસા આયોજિત સાવિત્રીબાઈ ફુલે વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. સૌપ્રથમ અબડાસા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અજભાઈ માનસીભાઈ ગોરડિયા તથા મહાનુભાવના હસ્તે સાવિત્રીબાઈ તથા ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પવંદના કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગઢવાડા અને કનકપુરની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવા ટ્રસ્ટના પ્રમુખ પુરુષોત્તમભાઈ ગોરડિયાએ ઉપસ્થિત મહેમાનોને કર્યા હતા. યુવા ટ્રસ્ટના સહખજાનજી મહેન્દ્ર બુરચીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. હાલમાં જ અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પદ સંભાળનાર માનભાઈ માનસીભાઈ ગોરડિયાને અબડાસા મારું સમાજ તથા યુવા ટ્રસ્ટ દ્વારા મોમેન્ટ ઓફ પ્રશિષ્ટ પત્ર તથા શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમાજના ડોક્ટર કીર્તિકુમાર શ્રીજીનું સન્માન, મહામંત્રી ગોવિંદભાઈ ગંડેર તથા PIPV પરગડુનું સન્માન યુવા ટ્રસ્ટના ઉપપ્રમુખ નીતિનભાઈ પરગડુ દ્વારા કરવામાં આવ્યું હતું. સમાજના મોભી ખીમજીભાઈ બુચિયાનું સન્માન પ્રેમજી ગરકડુએ કર્યું હતું તથા સમાજના સરકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્ઞાતિના ધોરણ 8 થી કોલેજ તથા ડિગ્રી મેળવનાર 280 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં સ્કૂલ કોલેજ બેગ, સ્કૂલ પેન, ઇંગ્લિશ ડિક્શનરી, કંપાસ, નોટબુક, બોલપેન તેમજ પ્રમાણપત્ર દાતાઓ દ્વારા આપવામાં આવ્યા હતા. યુવા ટ્રસ્ટના પ્રમુખે પુરુષોત્તમભાઈ ગોરડિયાએ સર્વે સહયોગ આપનારનો આભાર માન્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોવિંદભાઈ ગંડેર, નીતિન પરગડુ, પ્રેમજી પરગડુ, મહેન્દ્ર બુચિયા, લાલજી મારુ, સંગઠન મંત્રી દેવસીભાઈ ગોરડિયા, રાજેશ મારુ, ભરત ચેપા, કિરણ કુંવર, ગોવિંદભાઈ, શ્રીજીભાઈ સિજુ, ખીમજીભાઈ કુંવર, વાલમજીભાઈ ચેપા, દેવજીભાઈ ગોરડિયા, નવીનભાઈ, બાબુલાલ પરગડુ, વેલજી ગોરડિયા, લાલજી પરગડુ, જગદીશ ગોરડિયા, આચાર ગોરડિયા સહિતના અગ્રણીઓએ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપ્યો હતો. અંતમાં કિશોરભાઈ ગોરડિયાએ આભાર વિધિ કરી હતી.